નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ઋષિ ચિંતન ચેનલમાં પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યના વિચારોથી વિચારોને ભેદવા, આસ્થાઓની સજાવટ કરવી અને ઉલટાને ઉલટાવીને સીધું કરવું જ વિચાર ક્રાંતિનો લક્ષ્ય છે. અણસમજ રૂપે અજ્ઞાનને હટાવવા માટે સદજ્ઞાનના પ્રકાશનો ઉપયોગ કરો. અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ, જાળદાર અને તીખા છે. દુનિયાને બદલાવવાનો જે દાવો અમે કરીએ છીએ તે અમારી સિદ્ધિઓ નહીં પરંતુ સશક્ત વિચારોથી કરીએ છીએ. આપ અમારા આ વિચારોને ફેલાવો કરવા અમારી મદદ કરો. આજનો વિષય છે, આ અછનીય મૂઢ માન્યતાઓને ઉખેરીને ફેંકી દો. આપણા સમાજમાં એવા કેટલાય સામાજિક કુરેવાજો ઘર કરી બેઠા છે કે જેની કોઈ ઉપયોગિતા ન હોવા છતાં પરંપરા અને પ્રચલનના કારણે આજે પણ ચાલી રહ્યા છે. એક તરફ આપણે વિવેક બુદ્ધિ આ પરંપરાઓને ચાલુ રાખવાથી જ નુકસાન જ છે તેવું સમજાવે છે, તો બીજી તરફ આપણે પરંપરાગત માન્યતાઓને તે જ ઢાંચામાં ચાલવા માટે વિવેશ કરે છે. આપણે સાહસહીન મનોવૃત્તિ આજુબાજુના લોકો ચાલતા હોય તેવા પક્ષનો સ્વીકાર કરે છે. યોગ્યતાની અવગણના કરીને એ જ જૂના પુરાણા રીત રિવાજો અને પરંપરાઓને અપનાવવામાં શ્રમ, બુદ્ધિ અને ધનનો બગાડ થાય છે. પરિણામે જરૂરી કાર્યો માટે આવા સાધનો બહુ ઓછા રહે છે અને આ અભાવગ્રસ્ત સ્થિતિમાં આપણે સુખી જીવન જીવી શકતા નથી કે પ્રગતિ કરી શકતા નથી. લગ્ન જેવા પ્રસંગ પર થતા દેખાડા તરફ જો યોગ્યતાની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં સમય, ચિંતન અને ધનનો થતો ખર્ચ તદ્દન નકામો લાગે છે. લગ્ન એ એક નાનકડા ઘરનો પ્રસંગ છે જેને બંને કુટુંબના સભ્યો હળીમળીને હસી ખુશીના વાતાવરણમાં સહેલાઈથી ઉજવી શકે છે. આ કઈ મોટી ધાક મારવાની બાબત નથી કે જેના માટે આટલી બધી ધામધૂમ કે ખોટા ખર્ચા કરવા પડે. દુનિયાભરમાં લગ્નો તો થતા હોય છે. ઉંમર લાયક છોકરા છોકરી લગ્નના બંધનમાં બંધાય તે સૃષ્ટિનો એક સામાન્ય ક્રમ છે. નાના મોટા, અમીર ગરીબ સૌ પોતપોતાની રીતે તેને પૂર્ણ કરે છે. જે દિવસે સગાઈ જાહેર થાય તે દિવસે થોડા જ આનંદ મનાવી લે છે. આ ખુશીનો પ્રસંગ થોડા ખર્ચમાં અને થોડા સમયમાં પાર પાડવો તે યોગ્ય અને સ્વાભાવિક છે. વિશ્વના બધા દેશો ધર્મ અને જાતિના લગ્નોત્સવ તરફ નજર કરીએ તો તેઓ માત્ર એક નાનકડો ઘરનો પ્રસંગ હોય તે જ રીતે પૂર્ણ કરે છે. સૌથી નિકટના સગા સંબંધીઓ ભેટ આશીર્વાદ આપવા માટે એકઠા થાય છે. થોડું ગીત સંગીત ચાલે છે. હાસ્ય અને મજાકના હળવા પ્રસંગો થાય છે. ચા પાણી થાય છે. શુભકામનાઓ અને વધાઈઓ વ્યક્ત કરાય છે. બ્રાહ્મણો સ્વસ્તિ વચન પાઠ કરે છે. મંગલ કામનાઓ કરે છે અને પ્રસંગો પૂરો થઈ જાય છે. બહુ થોડા લોકો થોડા સમય અને ઓછા રૂપિયાના ખર્ચમાં તે પ્રસંગ ઉજવાય જાય છે. વર કન્યા પોતાના ઘેરે પહોંચી જાય છે. જ્યારે હિન્દુ સમાજમાં લગ્નની પ્રથાઓ બહુ વિચિત્ર છે, એમાં એટલા બધા પ્રકારની માથાકૂટ થાય છે કે રીત રિવાજોની પૂજા પોતે જ એક શાસ્ત્ર બની જાય છે. વડીલો અને ઘરડાઓ, બુઢાઓ, પંડિતોના સહકારથી રીત રિવાજો એવા તાણાવાણા ગૂંથે છે કે તેને પૂરા કરતા કરતા ઘરના માણસોનું તેલ નીકળી જાય છે. કોઈ વિધિ કે રીત જો ભૂલી જવાય તો આખું આકાશ માથા પર ઉઠાવી લેવામાં આવે છે અને એમ માને છે કે જાણે કોઈ મોટો અનર્થ થઈ જશે. આ રીત રિવાજો માટે ખરીદેલી વસ્તુની પાછળથી કોઈ કામમાં આવતી નથી. સમયની દોડાદોડીની કે તેના માટે થયેલા માથાના દુખાવાની કોઈ ઉપયોગિતા સમજાતી નથી. બે ચાર નાના મોટા રીત રિવાજો હોય તો તેનું કારણ પણ સમજી શકાય, પરંતુ જ્યાં રીત રિવાજોની આખી જંજાળ ઊભી હોય ત્યાં તેનું ભાવાત્મક કે પ્રત્યક્ષ પરિણામ શોધવું પણ મુશ્કેલ બને છે.
રિવાજ એટલે રિવાજ, તેનો ઇતિહાસ, કારણ કે મહત્વ જાણવા માટે કોઈ જરૂરિયાત જણાતી નથી. જ્યાં ત્યાં આ કારણ દોડધામ થતી રહે છે. કોઈ પૂછતું નથી કે આમ શા માટે અને શું કરવા આવે છે. શ્રમ, સમય, ધન અને ચિંતનની બરબાદીનો છેવટે કોઈ ઉદ્દેશ્ય તો હોવો જોઈએ. લગ્નની શાસ્ત્રીય વિધિ માટે વધારેમાં વધારે 10 કર્મકાંડ છે. તેના માટે 1-2 કલાક પૂરતા થઈ પડે છે. બાકીનું બધું ડોશી પુરાણ છે. કોણ જાણે ક્યાં કારણથી એ લગ્ન સાથે જોડાઈ ગયું હશે. આ માત્ર રિવાજ પૂરતું જ નહીં, પરંતુ લગ્નને વિવાહ જેવો અવસરો પણ ગાંડાની જેમ એટલા બધા પૈસાની બરબાદી કરવામાં આવે છે કે જેનાથી ઘરની આર્થિક પરિસ્થિતિનું માળખું છિન્નભિન્ન થઈ જાય છે. મોટા મોટા જમણવાર, ભાત ભાતના પકવાન, જાણ જાણ નાચવું ગાવું, આતશબાજી, રોશની, મહેમાનો, સરભડા અને બેત સોગાનનો આટલા બધા રૂપિયા વેઠ કપડાનો ખર્ચ તો તેનાથી પણ આગળ નીકળી જાય છે. જેટલા પૈસા ધામધૂમથી વપરાય તેનાથી કેટલાય વધારે પૈસા દહેજ અને દાગીનાની માંગણીઓમાં વપરાય છે. વાસણ, કપડા, ફર્નિચર, શૃંગાર, પ્રસાધનોના સાધનો અને ભેટમાં અપાતી મીઠાઈઓના હિસાબ ગણીએ તો તે પણ કંઈ ઓછો નથી હોતો. આ બધું કરવામાં બંને પક્ષની કમર તૂટીને બેવડ વળી જાય છે અને છોકરી વાળા તો બિચારા એક રીતે બરબાદ જ થઈ જાય છે. તેમની દીકરી માટે આપેલા કપડા દાગીના ફક્ત જોવા પૂરતા જ સંતોષ આપી શકે છે અને અંતે તો તે વરપક્ષ વાળાને ત્યાં જતા રહે છે. જે માગીને ઘરની શોભા વધારી શકે છે. રોકડ રકમ ભેટ પણ તેમને ઘેરે જાય છે. જેટલી રોકડ રકમ મળે છે તેના કરતાં વધારે ખર્ચ વરપક્ષ વાળાને પણ કરવો પડતો હોય છે. તેમની પણ કમર તૂટી જાય છે. ભેટમાં આવેલી વસ્તુઓ તો ઘરના એક ખૂણામાં કચરાની જેમ પડી રહીને જગ્યા રોકતી હોય છે. તેમને વેચીને પૈસા ઊભા કરવા પણ અશક્ય નથી. ગરીબ લોકો જ્યારે અમીરનું સ્વાંગ રચના ખાતર તે તમાશા માટે આર્થિક બરબાદીને નોતરે છે, જેના કારણે આખા કુટુંબનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. તેના આવા ખરાબ પરિણામો જોતા આ ઉત્સવ કેવળ એક નાનપણ સાબિત થાય છે. આટલો જ ધન સાચે શિક્ષણ અને ધંધા ઉદ્યોગ પાછળ ખર્ચવામાં આવ્યો તો તેના સારા ફળ જરૂર સામે આવત. કમસે કમ જીવન નિર્વાહનો જે સામાન્ય ક્રમ ચાલતો હતો તે તો ચાલુ રહે. ઘરની બધી જ બચત વાપરવા છતાં પણ ખર્ચાળ લગ્ન પાર પાડી શકતા નથી. કેટલીક વાર તો તેના માટે ખેતર, ઘાસ, જળ, જવેરાત વગેરે વેચવા પડે છે અથવા તો દેવું કરવું પડે છે. એનું વ્યાજ ચૂકવતા ચૂકવતા આખી જિંદગી નીકળી જાય છે અને આવનારી પેઢીઓને પણ વારસામાં તે દેવું ચૂકવવાની જવાબદારી આપવામાં આવે છે. એક જ દીકરીના લગ્ન પાછળ એટલો ખર્ચ કરવામાં આવે છે કે પાછળના બાળકોનું શિક્ષણ અને લગ્ન એક સમસ્યા બની જાય છે. ઘરના કોઈ મોટી બીમારી આવી જાય કે ધંધામાં નુકસાન આવે અથવા અચાનક કોઈ મોટો ખર્ચો આવી જાય તો ગભરાઈ જવાય છે અને આપણામાંથી કાંઈનું કાંઈ થઈ શકતું નથી. આર્થિક રીતે તબાહ થઈ જવાથી આખા કુટુંબના કેવા બેહાલ થાય છે, જે કે તથા કુટુંબની પ્રગતિમાં કે તેને વ્યવસ્થિત રાખવામાં કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તે સહન કરનારને જ ખબર પડે. આપણા દેશની અર્થવ્યવસ્થા છિન્નભિન્ન કરવામાં ખર્ચા લગ્ન એક બહુ મોટું કારણ છે. એક ગૃહસ્થને જીવનમાં સરેરાશ 3-4 પ્રસંગો અને લગભગ એટલી જ સંખ્યામાં મૃત્યુ પાછળના ભોજનો કરવા પડે છે. આમાં જેટલા પૈસા ખર્ચાય છે તેટલા જ પૈસા જો કુટુંબની પ્રગતિ માટે કે ઉદ્યોગ ધંધા વધારવા માટે વાપરવામાં આવે તો ક્યાંના ક્યાં પહોંચી જવાય. આપણી અર્થવ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખનાર બે ભયંકર કુરિવાજો આપણા સમાજમાં છે. એક તો ખર્ચા લગ્ન અને બીજું કોઈનું મૃત્યુ પાછળ કરવામાં આવતા મૃત ભોજનો.
મર્યાદિત આવક ધરાવનાર વ્યક્તિ માટે આવો ખર્ચ કરવો અશક્ય બને છે અને ક્યાંકથી ઉધાર પૈસા લાવવા અને તે ચૂકવવા મુશ્કેલ બને છે. ત્યારે મનુષ્ય પોતાના કામમાં બેઈમાની કરીને અયોગ્ય રસ્તે ધન કમાવાનું વિચારે છે. કેટલાક લોકોને તો બેઈમાની કરવાની આદત પડી જાય હોય છે, પરંતુ કેટલાક લોકોને તો આવા કુરિવાજોને પોષવા માટે જ પણ બેઈમાની કરવી પડતી હોય છે. આ કુરિવાજોને નિભાવવા માટે આપણે આપણા ચારિત્ર, અર્થવ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા બરબાદ કરવી પડે છે. લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચને પોચી વળવા માટે જે ઉપાયો કરવામાં આવ્યા છે તે મોટે ભાગે અયોગ્ય જ હોય છે. ઉધાર પૈસા લઈને તેને પાછા ન આપવા, જમીન મકાન જવેરા પાસણ કુશળ વગેરે વેચી નાખવા, અથવા તો બેઈમાનીથી પૈસા કમાવાની વધારાની આવક મેળવવા માટેના આ જ રસ્તા છે. આના કારણે મનુષ્ય પોતાનો લોક પરલોક ધર્મ ઈમાન યશ પ્રતિષ્ઠા સન્માન વગેરે ખોઈ બેસે છે અને અપરાધીની જેમ ખરાબ ગતિ ભોગવતા ભોગવતા નિમ્ન કક્ષાનું જીવન જીવવા માટે વિવશ બની જાય છે. જે લોકો પોતાની મુશ્કેલીઓને આ રીતે પણ હલ કરી શકતા નથી તેમણે પોતાના સુયોગ્ય કન્યાઓને અયોગ્ય વરના હાથમાં સોંપવું પડે છે, જેથી તે કન્યાનું તો આખું જીવન દુઃખમય બની જાય છે. ઓછું દહેજ લાવનાર વહુઓને સાસરિયા ખૂબ જ ત્રાસ આપે છે કે જેથી તેના પિતા પાસેથી હજુ પણ વધારે પૈસા પડાવી શકાય. સમાજમાં એવી પણ ઘટનાઓ બને છે કે એક વહુને ખૂબ ત્રાસ આપીને, તેના પર અત્યાચાર કરીને કે ઝેર આપીને તેને મારી નાખવામાં આવે છે અને દીકરાને ફરીથી પરણાવી બીજી વહુ પાસેથી પણ દહેજ રૂપી ધન વસૂલ કરવામાં આવે છે. પોતાના માતા પિતા કે વડીલોની ચિંતા જોઈને કેટલીક ભાવુક કન્યાઓ આપઘાત કરી બેસે છે, અથવા તો ઘર છોડીને નાસી જાય છે, અથવા તો આ જીવન કુવારી રહે છે. કેટલીક વાર લગ્ન કરાવવામાં અસફળ રહેનાર મા બાપ કે વડીલોનો પણ એટલો જ દુઃખદ અંત આવતો જોઈએ છીએ કે જેને યાદ કરવામાં માત્રથી આંખમાં આંસુ નીકળી જાય છે. લાખો કરોડો મા બાપને અને તેના છોકરા છોકરીઓને આ કુરિવાજોના કારણે ઘૂંટાઈ ઘૂંટાઈને જે આત્મહત્યા ના કરવી પડે છે તેનું ચિત્ર જો કોઈ ચિત્રકાર બનાવી શકે તો જ ખબર પડશે કે હિન્દુ સમાજને અંદરથી કેટલી મૂંઝવણ અને પીડાઓની ચિંતા જેમ પૂરી રહી છે. છોકરા છોકરી વચ્ચેનો ભેદ લગ્ન વખતે થતા ખોટા ખર્ચના કારણે જ ઊભો થયો છે, નહીં તો છોકરા છોકરીઓની કોઈને સૌભાગ્ય કે દુર્ભાગ્યની માનવાનું બીજું કોઈ કારણ નથી. છોકરીના શિક્ષણ પાલન પોષણ માન સન્માન એટલા માટે ફરક રાખવામાં આવે છે કે લગ્નની ખર્ચાળ પ્રથાના કારણે તે ઘર પર ભારરૂપ અથવા તો કાટો સાબિત થાય છે. જે રીતે છોકરીઓના ઉછેર અને શિક્ષણમાં તેમની અવગણના કરવામાં આવે છે તે જોતા તેમની અડધી હત્યા તો થઈ જાય છે. સારી કન્યાઓને ઘણીવાર તેમના માતા પિતા વરપક્ષની દહેજની માગણી પૂરી ન કરી શકવા સુયોગ્ય વર મળતો નથી. આનાથી ઉલટું ક્યારેક ક્યારેક પૈસાના જોડે સુયોગ્ય વરની ગળે સહેલાઈથી અયોગ્ય કન્યાઓ બાંધી દેવામાં આવે છે. આપણે સભ્ય છીએ, અસભ્ય અવિવેકી છીએ, અવિવેકને સમજાતું નહીં. આટલા ભયંકર રીત રિવાજોને જે સમાજ શાંતિને વળગાડી રાખે છે અને આટલા ત્રાસથી વેઠવા છતાં પણ સુધારો કરવાનું કે છોડી દેવાનું સાહસ ન હોય તો તે સમાજને મળેલો નહીં તો અડધો મળેલો તો ગણવો જ જોઈએ. આવા નિષ્પ્રાણ લોકો સભ્ય સંસ્થાની પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે અને પોતાનું પછાતપણું દૂર કરે તેથી કોઈ આશા દેખાતી નથી. પોતાના ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા રાખનારની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. આજના સમાજમાં હકીકત રાય બંદા વૈરાગ્ય શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ ભાગ્ય જ જોવા મળશે. લોકો સ્વેચ્છાએ પોતાની ચોટી કપાવે છે, જનોઈ પહેરાવીને તે મૂર્ખતા લાગે છે અને ધર્મપરાયણ તેઓ મશ્કરી કરે છે. આવા સમાજની પ્રગતિની કે તેના વિકાસની તો આશા જ ક્યાંથી રાખી શકાય. આવી અશ્રદ્ધા ઉત્પન્ન થવાનું એક જ કારણ મનુષ્યને ફક્ત ત્રાસ જ આપનારી સામાજિક બુરાઈઓ છે. આ
કુરિવાજને સુધારવા તેને માનવ જીવનની એક બહુ જ ગંભીર સમસ્યા છે. આ બાબત પર પણ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ કે આપણી મહાન સંસ્કૃતિને હાસ્યાસ્પદ કે દ્રોણિત થતી અટકાવવી જોઈએ. તેને મરણમુખ બનતી અટકાવવી હોય તો તેના માટે આપણે કંઈક કરવું જોઈએ. લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા અને તથા સત્યનાશ કરનાર કુરિવાજોને દૂર કરવા માટે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત જ કટિબદ્ધ થવું જોઈએ. કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ સામે અને મોરચો ઊભો કરીને લોકોને સમજાવવું જોઈએ કે આ કુરિવાજો એક ભ્રમણામાં જ અટવાઈને આપણે જેટલું મોટું નૈતિક આર્થિક અને સામાજિક નુકસાન વેઠવું પડે છે આમાં ફાયદો જરાય નથી, કેવળ નુકસાન જ છે. આ આપણી દ્રષ્ટિએ મૂર્ખ અને અન્ય દ્રષ્ટિએ પછાતપણાની નિશાની લાગતી આ અનિચ્છનીય બાબત જેટલો જલ્દી પીછો છોડાવી શકાય એટલો લાભદાયક છે. વિવેકશીલતા માને કે આ જનમાન્યતાનો સાહસ નાખીને બહિષ્કાર કરી દેવો જોઈએ. જય